દીક ભાઈ અત્યારે જે કોંગ્રેસ સાહેબ ઉપર આક્ષેપો કરે છે કે એમણે જે પત્ર લખ્યો છે એ છેલ્લા એકાદ મહિનાથી પ્રેસ મીડિયામાં એ જે બોલતા હતા એના અણસાર કોંગ્રેસને પણ હતા. એમના જે કેસો ચાલતા એ કેસોમાં એમને જામીન મળ્યા ત્યારથી માંડી અને ભારતીય જનતા પાર્ટી સાથેના એના સંપર્કો હતા એની પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જાણકારીમાં હતી. અમને એવું હતું કે અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે. જનરલ ડાયરના શબ્દ પ્રયોગ કરવાવાળા જનરલ ડાયરને શરણે નહીં થાય અથવા પોતાના અંગત ક્યાંક લાંબી સજાઓમાં નહીં જવું પડે એટલા માટે કોઈ સમાધાન નહીં કરે. એક ચહેરો બન્યો હતો અને ચહેરો એ સમાજનો એક સારો ચહેરો બન્યો હતો એ કોઈ પણ ભોગે કોઈને સલંડર નહીં થાય એવો એક વિશ્વાસ હતો. એના ભાગરૂપે અમે ક્યાંક ને ક્યાંક ડાયલોગ થાય કંઈક સારી રીતે એનો રસ્તો નીકળે એ બાબતમાં અમે લોકો કામ કરતા હતા. ગઈકાલે એમણે પત્ર આપીને રાજીનામું આપ્યું. એ પત્રની આખી ભાષા તમે જુઓ તો એ કમલમમાંથી લખાયો હોય, રામ મંદિર હોય, 370ની કલમ હોય, રાષ્ટ્રીય બીજા મુદ્દાઓ હોય, છેક મનમોહનસિંહની સરકાર સુધીની વાત એમણે જે કરી છે. આજે એમની પત્રકાર પરિષદ છે ત્યારે પણ એ જ વાત કરે છે કે હું કાર્યકારી પ્રમુખ હતો, મને કોઈ કામ સોંપવામાં નથી આવ્યું. ગઈકાલની આખી ડિબેટમાં આપ જોશો કે પાંચ રાજ્યોના સ્ટાર પ્રચારક હોય, હેલિકોપ્ટર હોય, પ્લેન આપવાની વ્યવસ્થા હોય, કાર્યકારી પ્રમુખની વ્યવસ્થા હોય, મહત્વની રાષ્ટ્રીય લેવલની કોઈ શિબિરો થાય તો એમાં મહત્વનું મોભાનું એમને સ્થાન આપવામાં આવતું હોય. જ્યારે જ્યારે પણ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા તો પણ ત્રણ ત્રણ ચાર દિવસ અમારી સાથે પ્રવાસમાં રાખવામાં આવ્યા હોય. મૂળ મુદ્દો એ છે, સવાલ એક જ હતો કે એમને કોંગ્રેસમાં રહી એમની સામેના રાજદ્રોહના જે કેસ ચાલતા હતા એ રાજદ્રોહના કેસ ચાલે ને જેલમાં જાય, જેલમાં ન જાય અને ભાજપમાં જાય અથવા કોંગ્રેસ છોડે તો રાજદ્રોહમાંથી દેશભક્ત અથવા રાષ્ટ્રભક્ત બને, એ બે નિર્ણય એમની પાસે હતા. એમણે નિર્ણય લીધો છે કે દેશદ્રોહી મારે નથી બનવું, રાજદ્રોહના કેસ મારા ઉપર છે એમાં મારે સજા નથી થવા દેવી, મારે ક્યાંક કોકના શરણે જઈ અને રાષ્ટ્રભક્ત બનવું છે, એ દિશાના એમના નિર્ણયો છે. તમે મીડિયાના મિત્રોને વિનંતી કે એ દિવસના મીડિયાના તમારી ક્લિપ જોઈ લો, કમસે કમ તમે સવાલ કરો ત્યારે તમે ખોટા ના પડો એટલી તો તકેદારી રાખો. પ્લીઝ પ્લીઝ એક એક હા પણ એક એક વાતનો જવાબ થતો જ નહીં. રઘુ શર્મા સાહેબ ગયા છે, હું પોતે ગયો છું, સુખરામભાઈ ગયા છે, અમારા ધારાસભ્યો ગયા છે અને પછી એમ કહો કે પુણ્યતિથિમાં નથી આવ્યો, હવે આનાથી ખોટું શું બોલવાનું? હાર્દિક પટેલે કહ્યું કે મેં સરકાર સામે આંદોલન કર્યું પાટીદારને મુદ્દાઓને લઈને, પણ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં પાટીદારને ક્યાંય પ્રાધાન્ય આપ્યું નથી. ઘણા સવાલો છે, એ જેમ સવાલો કરતા જશે એના જવાબો એમને મળતા જશે. આજે નરેશ પટેલ સાથે આપણે મુલાકાત, નરેશભાઈ સાથે અમારે જાપાણી કરવાનો કાર્યક્રમ હતો. 10-15 મિનિટ એમને ત્યાં અમે રોકાયા. અમે અહીં આવ્યા હતા એટલે સામૂહિક રીતે બધાને કહ્યું કે આવો મળીએ અને બધાને ચા પાણી માટે નિમંત્રિત કર્યા હતા અને અમે લોકો ચા પાણી કરીને અમને મળીને આવ્યા છે. એ વાત એટલા માટે ખોટી છે કે નરેશભાઈને લેવા માટે ને નરેશભાઈને કોંગ્રેસમાં આવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ જાહેરમાં ને એમને રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું. હા બોલો બોલો. 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલે જેને કીધું એને ટિકિટ આપી હતી એવી વાત ગઈકાલે પણ આપે ને આપના નેતાઓએ કીધી હતી. હવે શું લાગે છે, જેટલા નેતાઓને ટિકિટ આપી હતી ધારાસભ્યો વિના એ લોકો ભાજપમાં જશે હાર્દિકની સાથે સાથે? કોઈ જાય એવું લાગતું નથી અને હાર્દિકભાઈ છેલ્લા એક અઠવાડિયાથી બધાને ફોન કરીને કહે છે, એક જવાબ તો પકવા દો. હાર્દિકભાઈ બધાને ફોન કરીને કહે છે કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું, તમે મારી સાથે કોંગ્રેસ છોડો. એમણે ગઈકાલે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડી, આજે એક પણ કોંગ્રેસનો કાર્યકરે કોંગ્રેસ છોડવાનો, આજે તમારી સાથે વાત કરું છું ત્યાં સુધી મારી પાસે કોઈ સત્તાવાર પત્ર નથી આપ્યો. કોંગ્રેસની ચૂંટણી વખતે જ્યારે યોજાય છે તેમાં 5 કરોડના ઉઘરાણા કરવામાં આવે છે.
આ ઉઘરાણા શબ્દમાં એટલા માટે કે પાર્ટીની સિસ્ટમ છે, સભ્ય બનવા એની ફી નક્કી છે, એના જે કઈ નિયમો બન્યા હતા એ નિયમોના ભાગરૂપે આજની ચૂંટણી નથી, પોતે પોતાનો ઉમેદવાર ઉભો રાખી યુવક કોંગ્રેસ ઉપર હું મારો કબજો રાખીશ ત્યારે અમને આ સવાલ ના થયો કે ઉઘરાણા કરી રહ્યા છે. પોતાના માણસ મારે એનએસયુઆઈમાં જોઈએ છે, પોતાના માણસ મારે યુવક કોંગ્રેસમાં જોઈએ છે, પોતાના માણસ મારે મહિલા કોંગ્રેસમાં જોઈએ છે, તો બધું બધા કોઈ એક વ્યક્તિથી બધું ના ચાલે. સામૂહિક રીતે નિર્ણય લઈ અને ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય તો એ રીતે નિર્ણય લેવા થાય. હાર્દિક પટેલ એવું કહે છે કે કોંગ્રેસની ઈચ્છા શક્તિ નથી કે ગુજરાતમાં તેની સત્તા આવે, જ્યારે કેન્દ્રના નેતાઓ એટલે રાહુલ ગાંધી સહિતના નેતાઓ આવે ત્યારે તેમને શું જમવાનું પીરસવું એની ચર્ચા કરે છે, લોકલ મુદ્દાઓથી વાકેફ કરો મને. જમવાની ચર્ચા થતી હોય તો લાખો આદિવાસીઓ દાહોદમાં ભેગા ના થયા હોત. જો કોંગ્રેસ એસી રૂમમાં બેસી રહી હોત તો 12 વાગ્યાના 46ની ગરમીમાં લાખો ટ્રાઇબલની જે સત્યાગ્રહ આદિવાસી રેલી થઈ એ ન થઈ હોત.